નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. નમસ્તે બાળકો, આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 10 ભૂલની સજા, લેખક છે પ્રકાશ લાલા, પાર્ટ 4 વિશે તમને સમજૂતી આપીશ. ઓકે, હવે નીચેના પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? અબ્રાહમ લિંકનને શિક્ષક છે શા માટે ખુશીથી પુસ્તક આપે છે? તો કે અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, તેથી શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે. જિજ્ઞાસુ વિદ્યાર્થી છે એટલા માટે તેને ખુશીથી પુસ્તક આપે છે. બરાબર છે? શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? તો કે અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, માટે તેને ખુશીથી પુસ્તક આપે છે. પુસ્તક સાથે પલળી ગયું? પુસ્તક સાથે પલળી ગયું? તો કે રાત્રે પડેલા વરસાદની વાછટથી પુસ્તક પલળી ગયું. રાત્રે પડેલા વરસાદની વાછટથી પુસ્તક પલળી ગયું. શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? તો કે શિક્ષક લિંકનને તેમને ઘેર બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. શિક્ષક લિંકનને તેમને ઘેરે બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. ચોથો પ્રશ્ન છે, અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જોવે છે? કે અંતે શિક્ષક લિંકનને અહોભાવથી જોવે છે, ગર્વથી જોવે છે, એક લાગણીથી જોવે છે, ગર્વથી જોવે છે. બરાબર છે? કે કેવો વિદ્યાર્થી છે એમ આવા ભાવથી શિક્ષક લિંકનને જોવે છે. પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. હવે આ ઉત્તરો છે તમારે સવિસ્તર એટલે વિસ્તારથી લખવાના છે. અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? તો કે સાહેબે ક્લાસમાં જે પાઠ શીખવ્યો હતો તે વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઈચ્છા હતી. સાહેબે વર્ગમાં જે પાઠ શીખવ્યો હતો એને વધુ જાણવું હતું એના વિશે, તેથી એ વિશેની બીજી કોઈ ચોપડી હોય તો તે લેવા માટે અબ્રાહમ લિંકન સાહેબ પાસે આવ્યો હતો. એ વધુ જાણવા માટે બીજી કોઈ ચોપડી હોય તો એ હવે એક જે તમે સમજી લો કે અહીંયા જે પાઠ આપ્યા હોય એ એક એક પુસ્તકના અમુક ભાગ આપ્યા હોય. બરાબર છે? માનો કે અકબર બિરબલની જેટલી કથાઓ છે એમાંથી અમુક અમુક ભાગ તમને આપ્યા હોય તો તમને એમ થાય કે મારે બિરબલને અકબર વિશે વધુ જાણવું છે, તો તમે શું કરો? બરાબર છે? ટીચરને પૂછું કે તમારી પાસે કોઈ પુસ્તક હોય તો મને આપો ને મારા આમાં વધુ વાર્તાઓ વાંચવી છે. બરાબર? તો લિંકનને પણ એવું હતું કે કંઈક વધુ જાણવું હતું, એટલા માટે એ સાહેબ પાસે પુસ્તક લેવા માટે આવ્યો હતો. બરાબર છે? સાહેબે વર્ગમાં જે પાઠ શીખવ્યો હતો તે વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઈચ્છા હતી, તેથી તે વિશેની બીજી કોઈ ચોપડી હોય તો તે લેવા માટે અબ્રાહમ લિંકન સાહેબ પાસે આવ્યો હતો. પુસ્તક વાચકમાં પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? પુસ્તક ખરાબ થઈ જાય છે ત્યારે અબ્રાહમ લિંકન શું વિચારે છે? કંઈ પણ વસ્તુ ખરાબ બની હોય તો આપણે કેટલા કેટલા વિચારો આવે છે. તો એ લિંકન પણ એ પરિસ્થિતિમાંથી પસાર થાય છે કે શું કરવું હવે એમ. તો પુસ્તક વાચકમાં પલળી જવાથી ખરાબ થઈ ગયું, સાહેબ હવે શું જવાબ આપો? સાહેબને હવે શું જવાબ આપો? કેમ કે પુસ્તક અબ્રાહમ લિંકનને સાહેબે વાંચવા આપ્યું હતું, તે વિચારે છે કે મારી પાસે એટલા પૈસા નથી કે નવી ચોપડી લાવીને સાહેબને આપી શકું. સાહેબને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું છે, અથવા તો એમ કહું કે રસ્તામાં પડી ગયું છે. ના ના, અસત્ય તો નહીં જ બોલું. ના ના, અસત્ય તો ન જ બોલું. અબ્રાહમને આવા અનેક વિચારો કરે છે. અબ્રાહમ આવા અનેક વિચારો કરે છે કે પુસ્તક વાચકમાં પલળી ગયું, તેથી અબ્રાહમ વિચારે છે કે હું સાહેબને શું કહું,
के पुस्तक रस्ता में पड़ी गयु के पुस्तक कोई चोरी गयु पछी मनमान मनमान नक्की करे छे के हूँ जूठू तो बोली सज नहीं। पछीनो प्रश्न छे कि अब्राहम लिंकन साहेब पासे जईने सी वात करे छे। हवे पुस्तक पलड़ी गया पछी अब्राहम लिंकन साहेब पासे जईने सी वात करे छे कि अब्राहम लिंकन साहेब पासे जईने कहे छे साहेब મારાથી એક ગફલત થઈ ગઈ છે। ગફલત એટલે ભૂલ કે સાહેબ મારાથી એક ભૂલ થઈ ગઈ છે। વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું। વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું। હું ઊંઘી ગયેલો, બરાબર છે, ઊંઘ તો બધાને આવે તમને ને મને, બરાબર, એ ઊંઘી ગયો। રાત્રે ખૂબ વરસાદ પડ્યો, એમાં બારી વાટે ઘરમાં પાણી ભરાયું। અચાનક જ વરસાદ આવ્યો એટલે બારી ખુલી હતી તો ઘરમાં પાણી ભરાઈ ગયું। પુસ્તક પલળી ગયું, પુસ્તક એનાથી પલળી ગયું। વાંચતા વાંચવાના કામનું રહ્યું નથી, હવે એ વાંચવાના કામનું રહ્યું નથી। હું ગુનેગાર છું સાહેબ, કે હું ગુનેગાર છું સાહેબ, મને કંઈક સજા થવી જોઈએ એમ કે છે। હવે અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને બધી સરખે સરખી સાચે સાચી વાત કહી દે છે કે સાહેબ વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ, એનાથી પુસ્તક પલળી ગયું, પુસ્તક પલળતા જ એ વાંચવાના કામનું રહ્યું નથી, હું ગુનેગાર છું, બરાબર છે, આવું એકરાર છે એ સાહેબ પાસે કરે છે। ચોથો પ્રશ્ન છે, સાહેબ અબ્રાહમ લિંકનને, સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં તેણે સાહેબને શું કહ્યું? અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં એને શું કહ્યું? કે સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં તેણે સાહેબને પોતાના મનની શાંતિ માટે થોડા દિવસ કોઈ કામની તક આપવા કહ્યું। કે મારા મનની શાંતિ માટે મને તમે કોઈ કામ આપો, બરાબર, કે સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં પણ લિંકને તેને કહ્યું કે મને કોઈ કામ આપો, મનની શાંતિ માટે કીધું કે મને કોઈ કામની તક આપો, બરાબર। તો આ મોટા પ્રશ્નો છે એ એક એક બબે વાર લખીને વાંચજો, બરાબર, લખીને પાકા કરજો તો યાદ રહેશે, બરાબર। થેન્ક યુ ફોર જોઈનિંગ અસ।